પત્ર સંગ્રહ આખો તૈયાર કર્યો પુસ્તક રૂપે, અને બહુ જ મજાનું કામ, બહુ જ રૂડું કામ. આશીર્વાદ, આશીર્વાદ. એના કરતા વધુ મજાનો શબ્દ છે આશાવાદ. કારણ કે એટલે છેવટે અમારા વ્યાકરણ, બધા વ્યાકરણના બધા પેલા છીએ ભજનીકો, કવિવરનો હાથ એમ જોવું નીચે. હું એમને લખતો હતો, પત્ર લખું ત્યારે કવિવર શબ્દ લખતો હતો. એટલે જેવો હું નંદીગ્રામમાં દાખલ થયો એટલે મારા ઉપર તૂટી પડ્યા, તૂટી પડ્યા એટલે એમની મોજીલી જબાનમાં મને કે જો મને એક એક વાત કહું, કેટલાક છે ને વર કવિ હોય છે અને કેટલાક કવિ વર હોય છે. કવિતા જેનું વર્ણન કરે તે કવિવર, અને મારા જેવા વર કવિ કવિતાના વર થઈને નીકળી પડે. અરે મેં કીધું કે તમે તમે ચિત્રા ફાડવાનું બંધ કરો, કારણ કે તમે નટખટ છો. એ તો અમે આ ધરતીમાં પગ મૂક્યો ત્યારથી સોળમ આવી ગયો. તો જોવું નીચે કવિવરનો હાથ પગલું, અને આકાશમાં મારી તો પગલું નહીં, બરાબર. કારણ કે સૌરાષ્ટ્રનું પેલું જાણીતું ભજન છે, અખંડ રોજી હરિના હાથ, હરિના હાથ હાથમાં, અખંડ રોજી હરિના. આપણી રોજી તો 8 કલાકની, 8 કલાક વૈતરું કરો, વૈતરું જ કહેવાય ને ભાઈ, નોકરી અને વૈતરું. તો તમે નોકરી કરો 8 કલાક ત્યારે તમને 100 રૂપિયા 200 રૂપિયા જેવી તમારી ક્વોલિટી, જેવી તમારી ગુલામોની ક્વોલિટી શેઠ નક્કી કરે, પ્લીઝ. ગુલામોની ક્વોલિટી માલિક નક્કી કરે. એટલે 15 લાખ રૂપિયાનું યરલી પેકેજ મળતું હોય, અને ગાડી ફોન ને બંગલો મળતો હોય, પણ લાઈક ગુલામ એ છે તે 1.5 લાખ રૂપિયાનો ગુલામ. શું એના ફોન નું બિલ પણ કંપનીને ખબર પડે એ રીતે ચૂકવાય, અને કોને ફોન કરે ખબર પણ કંપનીને પડે, બરાબર છે ને. તો એ રોજી અને આ અખંડ, એ ખંડ રોજી ને આ અખંડ રોજી, નીરુભાઈ અખંડ રોજી નો ધણી. જે દિવસે મકરંદભાઈ એને આદેશ કર્યો કે આપણે યુનિવર્સિટી, શું ભાઈ પેલું પેલું ભાઈ નીરુભાઈ નું ભજન, ઉપર વાળી બેંક, પેલું હું નાખ માળીએ, આદેશ આને માટેનો છે. આદેશ તો તમને કર્યો હશે, પણ મારે જાણવું છે કે કોણે છોડ્યા. આ માણસને જયારે 400 રૂપિયાનો પગાર કે 600 રૂપિયાનો પગાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ મળ્યું, અને એ આને અહીંયા બેઠા બેઠા નંદીગ્રામમાં ખબર પડી, અને ઈશારો કે આપણે ધોળીએ મારક ચાલનારા, આપણે આ અખંડ રોજી ઓલાના હાથમાં, 1 સેકન્ડની વાર કર્યા વિના રાજીનામાનો કાગળ કોણ લખે છે ભલા, છોડી દીધું. તે દિવસથી આજ સુધી આણે નોકરી નથી કરી, પગાર માટે કોઈની સામે હાથ નથી કર્યો. અખંડ રોજી હરિના, જોવું નીચે હરિવરનો હાથ, જોવું નીચે કવિવર. તો એનો આ અને આ એની અન્નપૂર્ણા છે, રક્ષા. અત્યારે મેં પૂછ્યું કે રક્ષા ક્યાં, તમે કે રસોડા, અન્નપૂર્ણા બીજો મળે ક્યાં યાર, એવું તો બોલતા જ નહીં. કોઈ થી હાલે છે અખંડ રોજી, બરાબર છે. તો એ પત્ર સંગ્રહ આજે, અને આશીર્વાદ નહીં પણ આશાવાદ, અને આશાવાદ એટલો, આશાવાદ એટલો કે એક ચોપડીએ અટકવાનું નથી, સમજ્યા. એક ચોપડીએ અમને, અમારી ભાષા વાપરું છું સૌરાષ્ટ્રની, એક ચોપડી અમને ધરમ થવાનો નથી, એક ચોપડી નહીં. હવે તો ખોપડી લઈને બેઠેલો માણસ,
એક ચોપડી એ ધરવ નહીં થાય, ધરવ એટલે ધરપત, એક ચોપડી એ ધરવ નથી થવાનો. તમારી પાસે મકરંદ નું હોય તે તો આપો જ, પણ વલ્લભભાઈ નું યા, વલ્લભભાઈ નું હોય તે તો આપો જ, પણ તમારું યા, બરાબર છે. અને આ એક એક બીજ વેરાયું, વવાયું, ઉગ્યું, ફળ આવ્યું, હવે એ ઝાડ વસ્તુ કી જવું ના જોઈએ. હવે 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 એ એ વૃક્ષને વર્ષે વર્ષે ફળ બેસવા જોઈએ, ફળ પાકવા જોઈએ. અને એ ફળ તમે પકવો, ઇન્જેક્શન આપીને પકવો, અમથા અમથા પકવો, તમે નક્કી કરો, અમારે ચાખવાથી મતલબ. તો અને મારી એક તો બોલ્યા જ કરીશ, આમાં છે ને જેને બોલતા આવડતું હોય એને અટકવાનું ન આવડે. નીરુભાઈ માટે નીરુ નાથો અને મનિયો એ ત્રણ માટે મકરંદભાઈ એ ગીત કહ્યું, લખ્યું. મારી ભલામણ છે કે નીરુભાઈ આજે તો લગન ને દાડે ગીત નહીં ગવાય તો કીધી, એ ગીત આજે તમે અમને સાંભળો.